ઉસગ્રહનો મહિમા ક્યારે પણ ઓછો ગણતા નહીં જેની જેટલી અનુકૂળતા હોય ઉગ્રહનું રઠણ કરતા રહેજો ઉમનો પાઠ કરતા રહેજો એની સાથે એક બે એના પ્રેક્ટિકલ પ્રયોગો બતાડું પછી વાતને પૂરી કરીશ જીવનમાં ક્યારેક કોઈક વધારે મુસીબત આવે કોઈક એવી મૂંઝવણ આવી જાય જ્યારે આપણું મન મૂંઝાઈ જાય કઈ રસ્તો સૂજે નહીં ત્યારે સરસ કંઈક માર્ગ નીકળી જાય કંઈક રસ્તો નીકળી જાય અને આપણને કંઈક સૂજી જાય માટે એક પ્રયોગ કરજો જયારે કોઈ તકલીફ હોય ત્યારે નવકાર અને કોમ્બિનેશન કરીને એનો એક પ્રયોગ કરજો એક નવકાર ગણવાનો અને એક વગર એક નવકાર અને એક ઉસગ્રહ એક નવકાર અને એક ઉસગ્રહ ઓછામાં ઓછા સાત વખત બની શકે તો સત્યાવીસ વખત એક નવકાર ને એક ઉસગ્રમ ગણવાનો પ્રયોગ કરી જુઓ શારીરિક માનસિક આર્થિક કૌટુંબિક કોઈ પણ ઊભી ઉભી થયેલી હોય અને જે સમાધિને ખંડિત કરેલી હોય ત્યારે આ પ્રયોગ તમે શ્રદ્ધાપૂર્વક કરજો ભગવાનની સામે અથવા ભગવાનને ધ્યાનમાં રાખીને એક નવકાર અને એક વસગર્મનો પ્રયોગ કરજો અને પછી તમે જોજો કે તમારા અશુભ કર્મના વાદળો વિખરાય છે કે નહીં આ બધા મેં પ્રયોગો કરેલા છે અને હું તમને કહું છું બહુ અદભુત પ્રયોગ છે છતાં કોઈકવાર વાર આપણા ભારે કર્મો હોય અને હજી ઠેકાણું ના પડતું હોય માર્ગ ન નીકળતો હોય તો તો થોડો કાને વધારે સૂક્ષ્મ બનાવજો આ પ્રયોગને અને એને માટે જે એક નવકાર ગણો છો એ નવકારને ઊંધેથી ગણવા એક ઊંધો નવકાર અને એક ઉવ સગરમ એક ઊંધો નવકાર અને એક ઉવ સગરમ ઊંધો નવકાર એટલે નવપદ છે ને નવકારના નીચેથી ઉપર નીચેથી ઊંધેથી બોલવાનું પડમમ અવય મંગલમ મંગલાણમ ચ સવે સિમ સવ પાવ પણાશનો એસો પંચનમ ઉકારો નમો લોય સવ સાવણમ નમો ઉવજાયણમ નમો આયર્યાણમ નમો સિદ્ધાણમ નમો અરિયંતાણમ આખો ઊંધો નોકાર થઈ ગયો કેટલી અદ્ભુત વસ્તુ આપણને મળેલી છે આપણે તો એનું મૂલ્યાંકન કરવાનું છે અને એનું મૂલ્યાંકન કરીને આવી વસ્તુઓ જો મળી છે તો આડા આવડા ક્યાંય ભટકવાની જરૂર નથી જેના તેના ચક્કરોમાં પડવાની જરૂર નથી ખોટા ખોટા રવાડે ચડીને હેરાન થવાની જરૂર નથી આપણને ખધારવા વાવડેલી દિવ્ય વસ્તુઓનો આપણે ઉપયોગ કરી લઈએ તો આપણું કલ્યાણ થઈ જાય આવું મહાન વસગ્રમ સ્તોત્ર એનો હજી એક છેલ્લો પ્રયોગ તમને બતાડીને વાત પૂરી કરીશ ખાસ કરીને કોઈકને એવી વધારે બીમારી પીડાતી હોય જો ફરીથી કહું છું સ્વામીએ જેના કારણે શક્તિઓ ખેંચી લીધી એવો ખોટા દુરુપયોગ નાની નાની બાબતોમાં કરતા પણ એવો જ કોઈક તબક્કો આવે કે જયારે વધુ પડતી પીડા શરીરમાં આપણને હેરાન કરતી હોય આપણું ચિત્ત સમાધિમાં મુશ્કેલ બન્યું હોય ટકવું અને અસમાધિ થાય એવી હોય અને એવી કોઈક તકલીફ હોય મોટી બીમારી હોય હેરાનગતિ થતી હોય આખી રાત ઊંઘી ન શકતા હોય શ્વાસનો હુમલો એવો થઈ ગયો હોય એવી કોઈક તકલીફ હોય કે જે વખતે આપણે શાંતિથી નવકાર મંત્ર પણ યાદ ન કરી શકીએ તે વખતે વ સગરનો એક બીજો પ્રયોગ કરવા જેવો છે તમારા ઘરની અંદર એક અલગ વાટકી રાખજો એ વાટકી સ્ટીલની નહીં જોઈએ બની શકે તો ચાંદીની એ ન બની શકે તો તાંબા કે પિત્તળની તાંબુ પિત્તળ કે ચાંદી એ સિવાય કોઈ મેટલ નહીં અને એ પણ ન હોય તો કાચની ક્રોકરીની પણ અલગ વાટકી કે જે તમે બાકીના સમયે એટલું મોટું એમાં લગાડેલું ન હોય નવી એક અલગ વાટકી અલગ રાખવાની એમાં પાણી લેવાનું થોડુંક જ પાણી લઈ અને આપણા જમણા હાથની ત્રિકોણ મુદ્રા કરવાની ત્રિકોણ મુદ્રા એટલે આ જુઓ આ પહેલો પહેલી ને છેલ્લી આંગળી છોડી દેવાની વચ્ચેની બે આંગળી અને અંગૂઠો ભેગો કરવાનો હવે એને તમે જોશો તો એ તમારી સામે આમ ત્રિકોણ થઈ જશે આને ત્રિકોણ મુદ્રા કહેવામાં આવે છે આ ત્રિકોણ થઈ ગયું ને પહેલી ને છેલ્લી આંગળી ઊંચી વચ્ચેની બે આંગળી ને ભેગો એટલે આ ત્રિકોણ મુદ્રા થઈ ડાબા હાથમાં વાટકી રાખવાની એમાં ચોખ્ખું પાણી રાખવાનું આ ત્રિકોણ મુદ્રાની ત્રણ આંગળી એને પાણીમાં જબોડવાની પાણીને ટચ કરવી જોઈએ આ ત્રણ આંગળીઓ અને પાર્શ્વનાથ ભગવાનને યાદ કરી એમનું ધ્યાન કરી અને શુદ્ધ ઉચ્ચારથી ઉવસગ્રમ એક ગણી લેવાનું એક ઉવસગ્રમ ગણી ગયો હાથ બહાર કાઢી અને પાણીમાં ફૂંક મારી દેવાની પાછો આંગળી મૂકવાની બીજો એક ઉવસગ્રમ ગણવાનો બીજી ફૂંક મારવાની પાછી આંગળી મૂકવાની એક ઉવસગ્રમ ગણવાનું ત્રીજી ફૂંક મારવાની સાત સગરમ ગણવાના અને સાત ફૂંક મારવાની અને પછી એ પાણી પી જવાનું જો વ્યક્તિ પોતે કરી શકે તો સૌથી શ્રેષ્ઠ જો એ પોતે ન કરી શકે તો એના કુટુંબનું કોઈક પણ સ્વજન જેને એના પ્રત્યે લાગણી હોય એ હૃદયનો એ શું ભાવ કરે કે મારા આ સ્વજનની આ બીમારી આ તકલીફ આ પીડા દૂર થાય અને એને શાંતિ અને સમાધિ મળે એવો સંકલ્પ કરી અને એ વ્યક્તિએ સાત ઉગ્રમ ગણી પાણી અભિમંત્રિત કરી અને એ દર્દીને પીવડાવી દેવાનું સવારે એક વખત સાંજે એક વખત ખાલી સાત જ દિવસનો પ્રયોગ કરી જો તમને આજના કાળમાં પણ એનો ચમત્કાર જોવા મળશે અનેક વાર કરેલો આ પ્રયોગ છે પણ આનો ઉપયોગ શુદ્ધ ભાવથી પાર્શ્વનાથ ભગવાનનું ધ્યાન કરીને અને કરુણા બુદ્ધિથી કરવાનું કોઈ દિવસ આનો દુરુપયોગ કરવાનો નહીં કોઈકને હું દાવ તમારી તકલીફ દૂર કરી દઉં આટલા પૈસા લાગશે કોઈ દિવસ સ્વાર્થ માટે આનો ઉપયોગ કરતા નહીં માત્ર કરુણા બુદ્ધિ માત્ર સામી વ્યક્તિ આપણો કોઈ સ્વજન એની પીડા દૂર થાય માટે આ પ્રયોગ તમે કરી જોજો એ પ્રયોગ પણ મેં મરણની પથારી ઉપર પડેલા લોકોની ઉપર પણ મેં કર્યો છે મેં એમને અભિમંત્રિત કરીને પાણી પાવ્યું છે અને એના જીવનની પડો સુધરી ગઈ છે આવી બધી દિવ્ય શક્તિઓ આ ઉપસાગરમ સ્તોત્રની અંદર રહેલી છે આપણે એનો ખૂબ સદુપયોગ કરીએ આપણા ચિત્તની શાંતિ સમાધિ અને ધર્મ ભાવના ટકી રહે જેના કારણે દુર્ધ્યાન કરીને અસમાધિમાં આપણે ક્યાંક દુર્ગતિમાં ન જઈએ એટલા માટે પાર્શ્વનાથ ભગવાનનું શરણ એ જ આપણા માટે એક શરણ બની રહે અને એ પાર્શ્વનાથ ભગવાનની દિવ્ય કૃપાથી પાર્શ્વયક્ષ અને પદ્માવતી દેવીના આશીર્વાદથી આપણું જીવન મંગલમય બને આપણું મૃત્યુ મંગલમય બને અને આપણો પ્રલોક પણ સદગતિમય બનીને આપણા કલ્યાણના માર્ગે આપણે આગળ વધી શકીએ એવી અદભુત શક્તિ ધરાવતો આવો સગર સ્તોત્ર આપણા જીવનનું એક મહત્વનું અંગ બની રહે એવી શુભકામના સાથે આજનું આ પ્રવચન એને અહીં આગળ વિરામ આપું છું ઓમ શાંતિ